હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું વિદ્યા સહાયકની ભરતી બાબતે આવ્યા મહત્વના ન્યૂઝ. બીએડ પાસ થયેલા 3.5 લાખ જેટલા ઉમેદવારો રાહ જુએ છે. 5 વર્ષથી અટકેલી TET 2ની પરીક્ષા લેવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી. સરકારને મૌખિક અને લેખિતમાં રજૂઆતો છતાં નિર્ણય નહીં. અપર અને લોઅર પ્રાઇમરીમાં વિદ્યા સહાયકની ભરતી માટે રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષથી TETની પરીક્ષા ન લેતા મહેસાણાના વિદ્યાર્થી દ્વારા હાઈકોર્ટમાં અરજી ફાઇલ કરવામાં આવેલ છે. આ અરજી પરથી સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદારની માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા TET 2ની પરીક્ષા લેવામાં આવે. આ બાબતને લઈને રાજ્ય સરકારને જે પણ રજૂઆતો કરાય છે તે અંગે નિર્ણય લેવાય. અરજીમાં અરજદારની રજૂઆત છે કે ઓગસ્ટ 2017 TET 2ની પરીક્ષા લેવામાં આવેલી હતી. આ પછી વર્ષ 2018, 2019, 2020, 2021માં TET 2ની પરીક્ષા લેવામાં આવી નથી. ચાલુ વર્ષે TET 2ની પરીક્ષા લેવા માટે રાજ્ય સરકારને લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરવા છતાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી. વર્ષ 2017 બાદ રાજ્યમાં 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ બીએડની પરીક્ષા પાસ કરેલી છે, જેઓ રાહ જોઈ રહ્યા છે કે સરકાર દ્વારા TET 2ની પરીક્ષા લેવામાં આવે. કેટલાક ઉમેદવાર તો વયમર્યાદા પણ વટાવી ચૂક્યા છે. સામાન્ય રીતે સરકારે દર વર્ષે TETની પરીક્ષા લેવાની હોય છે, જોકે તેનું પાલન થયું નથી. ધોરણ 1-5 માટે TET 1 અને 6-8 માટે TET 2 પાસ હોવી જરૂરી છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે કરેલી જાહેરાત બાદ ધોરણ 1-5 1300 અને ધોરણ 6-8 2000 વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.